નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. નવરાત્રી દરમિયાન શહેરના ઘડિયાળી પોળ સ્થિત પૌરાણિક અંબા માતાના મંદિરે વર્ષોની પરંપરા અનુસાર આજે પણ માત્ર પુરુષો દ્વારા ગરબા રમાય છે. શહેરના એકમાત્ર ઘડિયાળી પોળ સ્થિત આવેલા પૌરાણિક અંબા માતાના મંદિરે શારદીય એટલે કે પવિત્ર આસો સુદ નવરાત્રીના પ્રથમ દિવસથી નવરાત્રીના 9 દિવસ સુધી પુરુષો દ્વારા ગરબા રમવામાં આવે છે. કહેવાય છે કે જ્યારે વડોદરાએ વડપ્રદ તરીકે ઓળખાતું એ સમયે રાત્રિ દરમિયાન મહિલાઓ ઘરની બહાર નીકળી શકતી ન હતી. તે સમયે નવરાત્રી દરમિયાન મહિલાઓ શહેરના ઘડિયાળી પોળ સ્થિત પોતાના ઘરના ઝરૂખે બેસી ગરબા ગાતા અને પુરુષો અંબા માથાના મંદિરે ગરબા રમતા હતા. અહીં પ્રથમ નોરતેથી મંદિર ખાતે 108 દીવડાની દીવાદાંડી ગરબા વચ્ચે મુકાતી. દીવાઓને અંબા માતાના અખંડ દીવાની જ્યોતિ પ્રગટાવવામાં આવતા અને પુરુષો ગરબા રમતા. અહીં પુરુષો માથે ચુંદડી રાખીને પણ ગરબા રમે છે. આજે પણ વર્ષો જૂની પરંપરા અનુસાર અહીં પુરુષો દ્વારા ગરબા રમવામાં આવે છે. ત્યારે પ્રથમ નોરતે અહીં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી પણ માં અંબાના ચોકમાં ગરબો રમી ધન્યતા અનુભવી હતી. આ સમગ્ર ઇતિહાસ વિશે અંબા માતાના મંદિરના મુખ્ય પૂજારી દુર્ગેશ મહારાજે વિસ્તૃત માહિતી આપી હતી. ઘડિયાળી પોળ સ્થિત અંબા માતાનું મંદિર જે જાતે વડોદરાની એક પ્રાચીન ઓળખ છે અને એની વિશેષતા છે અહીંયા થતા પુરુષોના ગરબા. અને જેનું ઇતિહાસ એમ રીતે છે કે જ્યારથી વર્ષો પહેલા વડોદરા વડપત્રકાર તરીકે જણાતું હતું ત્યારે મોડી રાત્રે સ્ત્રીઓએ ગરબા કરવાની પરવાનગી નથી. ત્યારે રાત્રે માતાજીની આરતી બાદ જ્યારે અહીંયા ગરબા થાય તો આજુબાજુ ઝરૂખામાં સ્ત્રીઓ બેસીને ઉચ્ચ સ્વરે માતાજીના ગરબા ગાય અને પુરુષો, કારણ કે સ્ત્રીઓ આ ગરબામાં જોડાઈ શકતી નથી, માતાજીની ચુંદડી ઓળી માતાજીના સખી રૂપે અહીંયા ગરબા કરે છે. એ પ્રણાલિકા આજની તારીખમાં પણ અહીં જળવાઈ રહી છે. માતાજીની સામે એટલે સમક્ષ માતાજીની 108 દીવાની દીવાદાણી મૂકવામાં આવે છે, જેની જ્યોત જે પ્રથમ દિવસે માતાજીનું દીપ સ્થાપન કરવામાં આવે છે એમાંથી લઈને એ જ્યોત પ્રજ્વલ કરવા આવે છે. એટલે સાક્ષાત રૂપે માતાજી અહીંયા ગરબે રમે છે અને પુરુષો આ ગરબાની એટલે દીવાદાણીની આજુબાજુ ગરબા કરે છે. તેવું દર્શાવે છે કે માતાજી સ્ત્રીને સાક્ષાત છે અને મનુષ્ય જીવનને મૃત્યુના ચક્રમાં એની આજુબાજુ રમ્યા કરે છે અને મોક્ષની કામના કરે છે. જગત જનની માં અંબા ભવાનીનો પવિત્ર તહેવાર નવરાત્રીની આજથી શુભ શરૂઆત. આપના માધ્યમથી તમામ શહેરીજનોને નવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છા. માતાજીના આશીર્વાદ તમામ શહેરીજોને મળતા રહે એવી પ્રાર્થના. અહીંયા વર્ષો જૂનું મંદિર માંડવી ખાતે માં અંબાનું મંદિર, પૌરાણિક મંદિર, ગાયકવાડી સમયથી આ મંદિર છે અને એ સમયથી અહીંયા પરંપરાગત રીતે જે ગરબા રમાય છે તમે જોઈ શકો છો. વર્ષોથી જૂની પદ્ધતિથી જે માતાજીની ભક્તિને આરાધના કરવાની ખરેખર જે ગરબા કહેવાય એ ગરબા અહીંયા રમાય છે અને વર્ષોથી આજે પોતાની જાતને ભાગ્યશાળી સમજું છું. અહીંયા ગરબા રમવા મળ્યા, માતાજીના આશીર્વાદ દર્શન કરવાનો લાવો મળ્યો, ખરેખર પોતાની જાતને ભાગ્યશાળી સમજું છું. અને આવા પૌરાણિક ગરબા કહેવાય કે વડોદરા શહેરની સાચી ઓળખાણ એ આ ગરબા છે. જે કલાનગરી તરીકે આપણે વડોદરા ઓળખાય છે એ આ ગરબાના લીધે ઓળખાય છે. જે લોકો આજે ધંધાકીય ગરબા ને બધું કરી રહ્યા છે ખરેખર ઓરિજિનલ ગરબા તો આ છે. અને માતાજીના ગરબા રમીને અહીંયા વર્ષોથી માતાજીની જે અહીંયા પરંપરાગત રીતે આ લોકો જૂની વર્ષોથી આવી પરંપરા ચાલી રહી છે અને એ પરંપરાનું આ લોકો પાલન કરી રહ્યા છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.